दिकरी तो टेको छे, दिकरी तो दोस्त छे, दिकरी जा होय ए फलिया मा मौज छे। उड़े पटकाय फरी उड़े छे हाम थी प्रेम मा पाड़े तो शू पप्पा प्रेम मा पाड़े तो जाए छोकराओ काम थी। અજવાળો સમજે તે માણસ છે, રંગ સાહસનો આંખોમાં ભરિયો, રંગ સાહસનો આંખોમાં ભરિયો, દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો। એને પોઝેસિવ નહીં ડોમિનેટિંગ કહેવાય, જે તારા માટે સારું નથી। અને કિંજલ, તું પણ માણસ છે, તને પણ ક્યારેક કોઈક વાતની મજબૂરી હોઈ શકે ને? યસ, કરેક્ટ છે, હજુ તો સગાઈ પણ નથી થઈ ને સુશાંત જે જો અત્યારથી જ કેટલો પાવર બતાડે છે, અને તું ત્યાં પાછી ચૂપચાપ ઊભી ઊભી સાંભળતી હતી, સાવો જવાબ કેમ નહોતી આપતી? હા, કારણ કે શબ્દોને પકડી રાખવામાં કેટલીક વખત સંબંધ હાથમાંથી સરી જતો હોય છે। પણ સિરિયસલી કિંજલ, લાઈફમાં ક્યારે પણ તને કોઈ પણ વાતની જરૂર હોય ને તો બે નામ યાદ રાખજો, બીજલ અને સેજલ। પછી તો મેં એમની સામે મારા બધા જ દાગીના ધરી દીધા, પણ તમે તો જાણો છો ને તમારા દિયરનો સ્વભાવ કેવો છે। કેમ, શું થયું કાકી? બધું બરાબર તો છે ને? શું કિંજલ, જ્યાં બા હોય ત્યાં બધું બરાબર કેવી રીતે હોઈ શકે? બીજલ, તને મેં કેટલી વાર સમજાવ્યું છે કે બોલતી વખતે નાના મોટાનું ધ્યાન રાખ, જરા પ્રસંગ પરિસ્થિતિ તો જો। બિચારી સરોજની બે સાચી વીંટીઓ ખોવાઈ ગઈ છે। અરે બાપરે, પણ કેવી રીતે? એ જ નથી સમજાઈ રહ્યું। રોજની જેમ મેં લોટ બાંધતા પહેલા વીંટીઓ ત્યાં પ્લેટફોર્મ ઉપર જ મૂકી હતી, અને પછી જોઉં છું તો ત્યાંથી ગાયબ। તમે ઘરમાં બધે જ જોયું? અરે ઘર શું, ગલીના નાકા સુધી જઈ આવી છું, પણ વીડિયો ક્યાંય નથી મળી રહી, એટલે જ તમને કહેવા આવી છું। જો તમારા ધ્યાનમાં વીડિયો ક્યાંય પણ આવે તો મને જણાવજો। હા હા કાકી, કેમ નહીં, પણ મને એક વાત કહો, તમારી વીટીઓ શું બહુ મોંઘી હતી? મોંઘી એટલે જો કોઈ ચોરના હાથે આવી જાય તો 40-50 હજાર આમ જ મળી જાય। અને એટલે જ તમારા કાકા મને સરોજ, મારી વાત સાંભળ, સરોજ વીટીઓ મળી જશે સરોજ। કાકી, 40-50 હજાર બે વીટીઓ? મને કેમ એમ લાગી રહ્યું છે કે આ બધું, આ બિલ જોવો ને, તમારી બેનપણીનું છે। ખુશ્બુ ભીમાણી મારી બેનપણી તો નથી, કદાચ પપ્પાના કોઈ ઓળખીતાનું હોઈ શકે। ના હવે, એમને તો મને કીધું કે તમને પૂછો, અને પાછી વિચારવાની વાત તો એ છે કે કાલ રાત સુધી આ નહોતું, મેં જાતે સફાઈ કરેલી। ઓ નો, આ તો
દિલમાં ગડબડ તો છે, પણ આપણી પાસે એવો કોઈ જ પુરાવો નથી કે જેનાથી આપણે સાબિત કરી શકીએ કે આ બિલ સરોજ કાકીની વીટીનું છે. બરાબર છે, પણ આપણે જસ્ટ વિચારી તો શકીએ ને. કદાચ કાકીનું જ હોય, અગ્રી. બસ ચલો માની લઈએ કે આ બિલ સરોજ કાકીની વીટીનું જ છે. પણ એક, સરોજ કાકી વીટી શોધી રહ્યા છે, બિલ નહીં. અને બીજી વાત એ કે આ બિલ રસ્તામાં રખડતું નથી મળ્યું, કિચનમાંથી મળ્યું છે, અને એ પણ ગુલાબને. અને ગુલાબનું કેવું એમ છે કે એને આ બિલ બીજા દિવસે સવારે મળ્યું છે, જે રાત્રે આગ લાગી એ દિવસે નહીં. અને આ વાત મારા માન્યમાં નથી આવતી. તો નહીં માનો, પણ કિંજલબેન હું સાચું કહેતો છું, આ બિલ મને બીજા દિવસની સવારે જ મળ્યું હતું. પણ ગુલાબ, જો બિલ સરોજ કાકીની વીટીનું જ હોય તો એ આપણા દુકાનમાં ક્યાંથી આવે? હા, એ વાત તો સાચી. આપણે એ ના ભૂલવું જોઈએ કે બિલ પર સરોજ ભટ્ટ નહીં, ખુશ્બુ ભીમાણી જ લખ્યું છે. હા કિંજલ, બીજલની વાતમાં પોઈન્ટ છે. મને નથી લાગતું કે આ બિલનું કાકીની વેટી સાથે કોઈ કનેક્શન હોય. અને બની શકે કે આગના ટેન્શનમાં ગુલાબથી સાફ સફાઈમાં કંઈક 19-20 રહી ગયું હોય. નીરે નહીં, આખું તો આપીનગર જાણતું છે. ગુલાબ કિચન સાફ કરે કે દુકાન, ગુલાબનું કામ ટોપમાં ટોપ જ રહેવાનું. હા, એની ક્યાં ના છે ગુલાબ. પણ એવું બની શકે ને, જે માણસે સ્વિચબોર્ડ સાથે નાટક કર્યું હોય, વાયર કાપ્યો હોય, એ માણસના ખિસ્સામાંથી આ બિલ પડી ગયું અને જે તને બીજા દિવસે સવારે મળ્યું હોય. એટલે કિંજલ, તું એમ કહેવા માંગે છે કે ચોર પહેલા રાત્રે સરોજ કાકીના ઘરે ગયો, વીટી ચોરી, બીજા દિવસે સવારે માર્કેટમાં વીટી વેચવા ગયો અને પછી એ વેચેલી વીટીનું બિલ લઈને રાતના 11 વાગે આપણા ટી સ્ટોરમાં વાયર કાપવા આવ્યો? જો આ બધું મને નથી ખબર. મને બસ અંદરથી એવી ફિલિંગ આવી રહી છે કે આ બિલનું કાકીની ખોવાયેલી વીટી સાથે અને આપણા ટી સ્ટોલમાં લાગેલી આગ સાથે ક્યાંક ઊંડો સંબંધ હોઈ શકે. પણ આ સંબંધ તું કઈ રીતે સાબિત કરીશ? કરેક્ટ, પણ આપણી પાસે આ બિલ સિવાય બીજો કોઈ પુરાવો નથી કિંજલ. પણ જો હું એમ કહું કે આ બિલ જ અને બિલમાં લખેલું નામ જ સૌથી મોટો પુરાવો છે તો? એટલે તને ખબર છે કે ખુશ્બુ ભીમાણી કોણ છે? ના, પણ ખબર તો પાડી જ શકાય ને, કેમ કે આ બિલમાં જ્વેલર્સની દુકાનની નામની સાથે એડ્રેસ પણ તો છે. રાહુલ, હું સમજી શકું છું તું આટલો અપસેટ કેમ છે. તારું સાયબર કેફેનું સપનું અધૂરું રહી ગયું નહીં, એની માટે રાતરાત બહાર રહેવું. બેટા મને ખબર છે તું આના કરતા ઘણું સારું કરી શકે છે. એટલે એટલે એમ બેટા કે જો ગાંધીનગરથી તને અહીંયા આવ્યા ને કેટલા 2 મહિના થઈ ગયા. અરે બેટા નોકરી કરી લે હવે. હા બેટા, હું પણ ઘણા સમયથી તને એ જ કહેવા માંગી રહી હતી, હવે તારે નોકરી બાબતે વિચારવું જોઈએ. હું પણ એને એ જ કહી રહ્યો છું સરોજ, તું જા અને વીટી શોધ. રાહુલની માટે એનો બાપ હજી છે, જા.
જો રાહુલ, મને ખબર છે બેટા તારે તારો બિઝનેસ કરવો છે, પણ બિઝનેસ તો સાઈડમાં પણ ચાલતો રહેશે. જો તું ભણેલો છે, હા મહેનતુ છે, અને આજકાલ તો મહેનતુ અને ઈમાનદાર માણસોને સામેથી નોકરી આપે છે ને, એ પણ મો માંગ્યા પગારે. સાચું કહું ને પપ્પા, હું આવું જ કંઈક વિચારતો હતો. ઇનફેક્ટ મેં તો 4-5 જગ્યાએ મારી ડિટેલ્સ અને રિઝ્યુમ પણ મોકલાવી દીધા છે. પણ પપ્પા, બધી જગ્યા પરથી એક જ જવાબ આવે છે કે પહેલાં તમારું પાસ થવાનું સર્ટિફિકેટ મોકલાવો. અને પપ્પા, તમે તો જાણો જ છો કે મારું રિઝલ્ટ હજી ક્યાં આવ્યું છે. લાગે છે તે આજનું છાપું નથી વાંચ્યું બેટા. 13મા પાના ઉપર ચોખ્ખું લખ્યું છે, ફાઇનલ ઇન્જિનિયરિંગનું રિઝલ્ટ ગમે ત્યારે ડિક્લેર કરવામાં આવશે. ગમે ત્યારે? અરે પણ એમાં તારે શું ચિંતા છે? અરે રાહુલ, એકવાર તારું ઇન્જિનિયરિંગનું સર્ટિફિકેટ મારા હાથમાં આપી દે, પછી જો તારો આ બાપ તને સારામાં સારી જગ્યાએ નોકરીએ લગાડશે. ઓલ ધ બેસ્ટ બેટા. બહુ જ મોટી ગડબડ થઈ ગઈ. રિઝલ્ટ આવી જશે તો મારી આખી પોલ પકડાઈ જશે. શું કરવું? હેલો ખુશ્બુ, મને પાછી તારી હેલ્પ જોઈએ છે. મળ્યું જ્યોતિ જ્વેલર્સ. જ્વેલર્સની ડિટેલ તો છે નેટ પર, પણ એની સાઇટ અપગ્રેડ થઈ રહી છે, એટલા માટે કેટલા વાગે ઓપન થશે એ બધી ડિટેલ્સ મળવા માટે ટાઈમ લાગશે. બે યાદ હદ છે યાર આ લોકોની. બિલમાં પણ ટાઈમ નથી લખ્યો, ફોન પણ નથી લાગતો એ લોકોનો. તો કાલે સવારે હું ગુલાબને લઈને જ્યોતિ જ્વેલર્સ જઈ આવીશ. જરાય નહીં. હા એ તો મેં હું કહેતો છું એ બધું કરવામાં જ રહી જશે. આપણે તો કોઈ એવા વ્યક્તિની હેલ્પની જરૂર છે કે જે પોતાની વાત કઢાવી પણ શકે અને વાત મનાવી પણ શકે. ક્યાંક તમારો ઈશારો રૂપા તરફ તો નથી ને? હા ના. હવે એ રૂપા પરથી મને યાદ આવ્યું, તું જ્યારે પાટો બંધાવવા માટે હા ના હા ના કરી રહી હતી ને, ત્યારે રૂપેશે મને કહ્યું હતું કે જો એના પપ્પાને પણ કોઈ પડીકુ પકડાવવામાં એક્સપર્ટ હોય ને તો એ ઉત્કર્ષ છે. તો ટાઈમ શેની માટે વેસ્ટ કરો છો? ફોન કરો ને એને. અરે પણ મારે ક્યાં જવું છે? જવું કિંજલે છે. એ હા પાડે તો ફોન કરું ને. બોલ કિંજલ, પછી કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? જો ઉત્કર્ષ ના આવવાથી આપણે સત્ય સુધી પહોંચી શકતા હોઈએ તો મને કોઈ પ્રોબ્લેમ નથી. બસ એક વાત છે, હું ઘરેથી મમ્મી પપ્પાને શું કહીને નીકળીશ? એની ચિંતા તું ના કર, હું અને સેજલ દીદી છે ને કરી લઈશું કંઈક જુગાડ. શું કહો છો સેજલ દીદી? યસ. બસ તું ફાઇનલ બોલ, હા કે ના, એટલે ફોન કર. મમ્મી અંદર ગઈ છે, તું જલ્દી કર, જલ્દી ચાલો. ચાલ ચાલ ચાલ. એ યાર, ઉત્કર્ષ પણ છે ને, ખબર છે કે ડોટ ડાયો દુકાને પહોંચી ગયો છે. અત્યારમાં ફોન કરવાની શી જરૂર છે? હશે કંઈ કામ, તું ફોન લાવ. સારું લે, મેં બહાર જઈને ફોન કરજે. હવે તું જા, એટલે હું પણ મારી પ્રેક્ટિસ માટે નીકળું. જા જા. સાંભળ, પહોંચીને ફોન કરી દેજે. હા હા હા. પણ તું આમ સવાર સવાર માં તૈયાર થઈને ક્યાં જઈ રહી છે? કિંજલ, આમ સ્ટેચ્યુની જેમ શું ઊભી છું? મને ઘરમાં નહીં બોલાવે? હા હા આવો ને પ્લીઝ.
શું સુશાંતજીજુ, તમે આમ અચાનકથી સરપ્રાઈઝ આપી મારી બેનની બોલતી બંધ કરી દીધી, ને પછી પૂછો છો કે જવાબ આપ બરાબર ને કિંજલ? કિંજલ જવાબ આપ, જીજુ તને પૂછી રહ્યા છે કે તું સવાર સવાર ના તૈયાર થઈને ક્યાં જઈ રહી છે? તું કહી દે કે તું મંદિર જઈ રહી છે. હા એટલે હશે, મારે બધું નથી જાણવું. તારા માટે હું આ બુક્સ લાવ્યો છું અને આ સ્કાર ફ્રી ક્રીમ. તારા હાથની પટ્ટી નીકળી જાય એટલે દર કલાકે તારે ડાકપરા લગાવવાનું રહેશે. ઓકે? ને પણ વિધાઉટ ફેલ? હા કિંજલ કરેક્ટ. ત્યારે તો સગાઈ સુધીના દિવસમાં હાથ પરનો ડાઘો દેખાતો બંધ થઈ જશે. રાઈટ રાઈટ. તો હવે આપણે જઈએ કિંજલ. ક્યાં? ક્યાં એટલે ભૂલી ગઈ? તારી પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? ટોફેલ. ટોફેલના ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસીસ કરેક્ટ? હા હા યાદ આવી ગયું. તો ત્યાં આપણે એડમિશન લેવા જવું પડશે ને? એના માટે મેં ડિટેલમાં લિસ્ટ બનાવી. સૌથી પહેલા સ્ટેશનરીની દુકાને જઈશું અને તારા ડોક્યુમેન્ટ્સની ફોટોકોપીસ કરાવીશું. અને પછી ત્યાંથી સીધા એડમિશન લેવા. તો જલ્દીથી જા અને તારા ડોક્યુમેન્ટ્સ અને ફોટોગ્રાફ્સ લેતી આવ. એ તો બરાબર છે સુશાંત, પણ શું આપણે આ બધા માટે આવતીકાલે ન જઈ શકીએ? કેમ, આજે જવામાં શું પ્રોબ્લેમ છે? ના પ્રોબ્લેમ તો એમ કંઈ નથી, પણ આજે મારો બીજો કોઈ પ્લાન છે. તો એ પ્લાન આવતીકાલ પર શિફ્ટ કરી દે. સિમ્પલ. અને જો મારી પાસે ખરેખર વધારે ટાઈમ નથી, તો જલ્દીથી જઈને તારા ડોક્યુમેન્ટ્સ લેતી આવ. જા. કિંજલ, સુશાંત સાચું કહી રહ્યો છે. મંદિરે તું કાલે જઈ આવજે, આજે તો એડમિશનનું જ પતાવ. સુશાંત તમે કાંઈ લેશો, ચા પાણી કે કોફી? નો 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 ફોર્મેલિટીઝ. હું તારા માટે બહાર કાર પાસે ઊભો છું. કમ સર. તું અહીંયા જ બેસ, હું ફોટોકોપીસ કરાવીને લાવું છું. પાંચ મિસ કોલ. બાપ રે,
ઉત્કર્ષના 5 મિસ કોલ. ઘરેથી નીકળી ત્યારે સેજલ કે બીજલને ઇન્ફોર્મ કરી દીધું હોત તો સારું થયું હોત. બિચારો જ્વેલર્સને ત્યાં રાહ જોઈ રહ્યો હશે. હેલો ઉત્કર્ષ. કિંજલ, ક્યાં હું માર્કેટની વચમાં ઊભો છું? છો ક્યાં તમે લોકો? આઈ એમ સોરી ઉત્કર્ષ, મને ખબર છે કે તું મારી ક્યાંનો રાહ જોઈ રહ્યો હશે, પણ અત્યારે હું તને કંઈ કહી શકું એમ નથી. અત્યારે બસ હું તને એટલું જ કહી શકું એમ છું કે આપણો આજનો પ્લાન કેન્સલ છે. હું તને પછી ડિટેલમાં વાત કરું, ઠીક છે? હેલો, બાય. આ કિંજલ પણ ને ગોડ નો શું થશે આનો. થેન્ક ગોડ સુશાંતના આવ્યા પહેલા ઉત્કર્ષ સાથે વાત થઈ ગઈ, નહીં તો પાછો નવો લોચો. લોચો? એ લોચો એટલે કેવો લોચો? ખુશ્બુ, તને ખ્યાલ નહીં આવે એવી ઘટના થઈ ગઈ છે. ટાઈપ પણ કરીને તારે મને મદદ કરવી જ પડશે ખુશ્બુ. પ્લીઝ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ પ્લીઝ. ખુશ્બુ, રાહુલભાઈ, હેલો.